નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સિંહ બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી વડાપ્રધાન મોદીએ આણંદમાં જાહેર સભાને સંબોધી કોંગ્રેસ પર કર્યા વાક પ્રહાર

સમાચારજીઓ વિસ્તારથી નજર કરીએ રાષ્ટ્રીય સમાચારો પર તો સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપે ભોપાલ લોકસભા બેઠકની ટિકિટ આપી છે ભાજપે મધ્યપ્રદેશની ચાર લોકસભા બેઠક ગૌના સાગર વિદિશા અને ભોપાલના ઉમેદવારોની યાદી જાહેર કરી છે ભોપાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સાથે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની સીધી ટક્કર થશે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે ભાજપમાં જોડાયા છે ભાજપમાં જોડાયા પહેલા એમણે નિવેદન આપ્યું હતું કે હું ચૂંટણી લડીશ અને જીતીશ તો કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ પોતાનો બળાપો કાઢ્યો છે આ અંગે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરતાં તેમણે લખ્યું છે કે પાર્ટીમાં મહેનતથી આગળ આવેલાઓની દરકાર કરવામાં નથી આવતી અને ગુંડાઓને મહત્વ આપવામાં આવે છે વિજયલક્ષ્મી શર્માની એક ટ્વીટને રિટ્વીટ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ આ ટ્વીટ લખી હતી વિજયલક્ષ્મીની એ ટ્વીટમાં જે પત્ર એમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્યના આદેશથી પ્રિયંકા ચતુર્વેદી સાથે અસભ્ય વર્તન કરનાર સામે ગેરશિસ્તના પગલાં રોકી દેવામાં આવ્યા છે તો પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીની બાયોપિક મૂવી બાઘીની ના રિલીઝ પર રોક લગાવવાની અરજી કરી છે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલ પત્રમાં પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષે લખ્યું છે કે લોકસભા ચૂંટણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજનેતાઓની બાયોપિક ફિલ્મના રિલીઝ પર રોક લગાવવામાં આવી છે એમ મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના રિલીઝ પર પણ રોક લગાવવામાં આવી છે તો લોકસભા ઇલેક્શનના ત્રીજા તબક્કા માટે પ્રચાર થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના માઢામાં ચૂંટણી સભાને સંબોધી હતી અહીં પીએમએ સૌથી પહેલા કુદરતી આફતથી થયેલી નુકસાની પર અને તેમાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને સરકારથી થતી તમામ મદદ માટેની જાહેરાત કરી હતી પીએમે તેમના ભાષણમાં બધા અધિકારીઓ તરત જ અસરકર્તાઓને મદદ કરવાના નિર્દેશ તેઓએ આપ્યા છે आपके इस प्रधान सेवक ने देश की नीति और रीति बदल दी है अब हम हमला होने के बाद महाराष्ट्र में कितने धमाके हो गए कितने शहरों में धमाके हो गए और मुंबई तो एक प्रकार से आतंकवादियों का स्वर्ग बना दिया गया था और बाद में सरकारों ने क्या किया कुछ कर पाए क्या आप जरा जवाब दीजिए कुछ कर पाए क्या चुप बैठे थे कि नहीं बैठे थे, बैठे थे। भाईये बहनों अब हमला होने के बाद हम घर में घुसकर मारते हैं आपको नए भारत की नई रीति नई नीति क्या यही रास्ता पसंद है कि नहीं है यही रास्ता आपको मंजूर है कि नहीं है लेकिन कुछ लोग कुछ राजनीतिक दल है जिनको इससे भी तकलीफ हो रही है वो देश के वीर जवानों के पराक्रम पर सवाल उठा रहे हैं लेकिन आपका ये चौकीदार

નરેન્દ્ર મોદી આજે ગુજરાતના હિંમતનગરમાં જનસભાને સંબોધીને સુરેન્દ્રનગર ગયા હતા જ્યાં મોદીએ ઝાલાવાડી પ્રજાના વખાણ કર્યા હતા પીએમ મોદીએ પાંચ વર્ષનો હિસાબ આપીને વિરોધીઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસીઓએ પાંચ વર્ષમાં શું કર્યું છે કોંગ્રેસીઓએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમણે દેશવાસીઓને મહાવીર જયંતિની શુભેચ્છા પણ પાઠવી હતી ઉપરાંત સુરેન્દ્રનગરની ધરાને જવેચંદ મેઘાણી અને સરદારસિંહ રાણાની ભૂમિ પણ ગણાવી હતી જેમ મીઠા વગર જમણ ન જામે એમ ગુજરાતની વિકાસ યાત્રામાં સુરેન્દ્રનગર વગર લાગે અને માં દરબદાના પહોંચ્યા પછી તો સુરેન્દ્રનગરની જાહો જલાલી આમ નજરે દેખાય એવી હું જોવાનું છું હું જયારે બે હાજર ચૌદ માં આપણી વચ્ચે આવ્યો ત્યારે આપને વચન આપ્યું હતું કે એવો પ્રધાનમંત્રી બનશે એવો પ્રધાન સેવક બનશે જેમાં ક્યારે ને ક્યારે ઇતિહાસ કોઈ લખ્યું છે પડશે કે આ દેશનો એવો પ્રધાનમંત્રી હતો એને જો કોઈ એક ઇનામ આપવાની શરૂઆત કરવી જોઈએ તો પહેલું ઇનામ આપવું પડે મજૂરિયા નંબર વન તો લોકસભા ઇલેક્શન માટે હવે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે અઢાર એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને હવે પાર્ટીઓના સિનિયર નેતાઓ ત્રીજા તબક્કાના પ્રચાર માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભરપૂર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે વડાપ્રધાન મોદીએ આજે ઝંઝાવાતી પ્રચાર સાથે હિંમતનગરમાં પણ જનસભા સંબોધી હતી બેઠકો માટે ભાજપ વતી પ્રચાર કર્યો હતો વડાપ્રધાન મોદીના ઝંઝાવાતી સંબોધનમાં અબકી બાર મોદી સરકારના નારા લાગ્યા હતા વડાપ્રધાને જાહેર સભામાં કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ત્રેવીસમી તારીખે ગરમી નહીં લાગે ત્રેવીસમી તારીખે ભલભલાની ગરમી કાઢી નાખવાની છે ઉત્તર ગુજરાતીઓની પ્રશંસા કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની પ્રજા મને આશીર્વાદ આપશે અને હિંમતનગરવાળા પહોંચી વળે તેવા છે તેમ જણાવ્યું હતું આ લોકસભાની ચૂંટણી ભાવી પેઢીનું ભવિષ્ય નક્કી કરશે તેવું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું પણ ગરમી ઘટવાનું નામ લેતી નથી ત્રેવીસ તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલ ભલાની ગરમી કાઢી નાખવાની છે પાકોને અને વહેલી સવારમાં જ મતદાન કરવા નીકળવું પડે જેટલા જલ્દી સવારમાં તડકો નીકળે પહેલાં મતદાન કરી દઈએ ન તો ઘણીવાર બહેનોને શું થાય કે રોટલા વોટલા બધું બનાવીને પછી જઈશું અને ત્યાં તો ગરમી એટલી ચડી ગઈ હોય કે પછી એમ થાય કે હાંજે જઈશું અને હાંજે જવા વાળાની લાઈન એટલી મોટી થઈ જાય કે પછી એમ થાય કે હવે કોણ જાય આવું થાય ને તો એની ચિંતા આપણે બધાએ કરવી રહી આ લોકશાહીનું પર્વ છે આ ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ આપણી લડાઈ છે વડાપ્રધાને પોતાની સ્પષ્ટ છબીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દુઃખના સમયમાં રાજકારણ ન કરવું જોઈએ આ લોકસભા ચૂંટણી દેશને નવી દિશા આપશે મારા પર એક પણ આરોપ નથી વડાપ્રધાને રાહુલ સોનિયાના નામ લીધા વગર પરોક્ષ રીતે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ખોટા કેસ કરી અમિત શાહને જેલમાં નાખ્યા હતા વધુ પાંચ વર્ષનો સમય આપો જામીન પર રહેનારા તમામ જેલમાં જશે તેમણે કહ્યું હતું કે આજે દુનિયામાં ભારત ઝડપથી આગળ વધતો દેશ છે તથા વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત છે તેમણે પોતાના ધારદાર સંબોધનમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકથી કોંગ્રેસના પેટમાં ચૂક આવી છે એર સ્ટ્રાઇકમાં પણ કોંગ્રેસને તકલીફ પડી હતી જ્યારે પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એના નામ લેવાય છે આ ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હીવાળાએ કર્યું તો નહોતું કર્યું ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો નહોતો કર્યો આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સદી જેલમાં પૂરી દીધા હતા કે નહીં ગુજરાત સરકાર તોડવા માટે એકાશ પાતાળ એ કર્યા હતા કે નહોતા કર્યા દિલ્હીમાં બેસીને દસ વર્ષ સુધી ગુજરાતને ખેદાન મેદાન કરવા માટે જે કંઈ કરવું પડે એમણે કર્યું તો હવે ફરી એમને આવો મોકો આપવા દેવાય જરાય તક અપાય અને પહેલા તો કશું નહોતું ને હવે તો પાછો આ એમનો જરા પારો ચડી ગયો છે વડાપ્રધાન મોદીએ પાંચ વર્ષની સરકારની સિદ્ધિ ગણાવતા જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં દોઢ કરોડ ઘર બનાવાયા દેશના ખેડૂતોને પાણીનો લાભ મળ્યો કચ્છથી કાઠિયાવાડ સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી કોંગ્રેસની સખત શબ્દોમાં ટીકા કરતા જાહેર વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને ગુજરાત માટે દુશ્મની છે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મોરારજી દેસાઈ સામે વાંધો હતો જ્યારે સરદાર પટેલ અને મણીબેન માટે પણ દુશ્મની તેઓએ નિભાવી હતી અને હવે મારી સાથે પણ દુશ્મની નિભાવી રહ્યા છે બે હજાર ચાર થી બે હજાર ચૌદ દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી અને આ રિમોટ કંટ્રોલ કોની પાસે હતો કોની પાસે હતો ભાઈ આ દસ વર્ષમાં ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હી વાળાએ કર્યું તો નહોતું કર્યું ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો નહોતો કર્યો આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સુધી જેલમાં પૂરી દીધા હતા કે નહીં ગુજરાત સરકાર તોડવા માટે એકાસ પાતાળ એ કર્યા હતા કે નહોતા કર્યા દિલ્હીમાં બેસીને દસ વર્ષ સુધી મહત્વનું છે કે ત્રેવીસમી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારક દ્વારા અત્યારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી નાખી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો તરફ ખેડા બેઠક માટેનો પણ ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ખેડા ધોળકા રોડ પર આવેલ વટામણ ચોકડી પર કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે વિશાળ જનમેદનીને સંબોધી હતી જ્યાં તેમણે કેન્દ્રની સરકાર પર આકરા વાક પ્રહાર કર્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા सिद्धू के किसी भी सवाल का इसीलिए कहता हूं के वासियों, जिस तरह आग के को कोई खा नहीं सकता पृथ्वी को ऊंचा उठा नहीं सकता सागरों को जैसे कोई सुखा नहीं सकता पर्वत हिमालय जैसे कोई हिला नहीं सकता सूर्यदेव को फूंक मार बुझा नहीं सकता उसी तरह इस बार खेड़ा में कांग्रेस की ताकत को कोई दबा नहीं सकता कोई मिटा नहीं सकता अब की ये जो नारा दिया है ना फेकू ने फेंकू ये जो फेंकू ने नारा दिया है ना अब की बार है ना जब कहे ना अब की बार कहना बस कर यार ठोक ठोक था नहीं थोको मैं बोलता हूं अभी अब की बार बस बोलो अब की बार बस अरे अब की बार बस कर यार. अब की बार પણ આજે સ્ટાર પ્રચારકોની સભાથી ગુંજી ઉઠ્યો હતો અને ભાજપના મહિલા સંમેલનમાં સ્મૃતિ ઇરાનીએ સભા સંબોધી હતી જ્યારે કોંગ્રેસ દ્વારા આયોજિત જાહેર સભામાં સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસની સભા ગજવી હતી શહેરના બગવાળા દરવાજા ખાતે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં નવજોત સિંહ સિદ્ધુએ સભા સંબોધી હતી પોતાના અંદાજમાં અને આગવી છટામાં ભાજપ પર આકરા વાક પ્રહાર તેઓએ કર્યા હતા था दी थी राजा रंग सब समान जय अंबेडकर तुम बात करते हो भारतवर्ष की और जब तुम चट्डी में थे जब तुम चट्डी में थे तो चाचा नेहरू ने डैम बना दिए थे भाखड़ा डैम बना दिए थे थे तो आईएम बना दिया था चाचा ने ठोको और जब तुम गिल्ली डंडा खेलते थे गिल्ली डंडा गोल कैलेंडर खेलते थे तो भाबा अटोमिक रिसर्च सेंटर बन गया था और अंतरिक्ष में यान भेज दिया था हिंदुस्तान તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આજરોજ ભાજપના મહિલા પ્રચારક અને મંત્રી સ્મૃતિ જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા વાક પ્રહાર કરવામાં કોઈ કસર છોડી ન હતી જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં આવેલી ભાજપની પ્રચારક અને મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોમનાથમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વેરાવળ ખાતે જંગી જાહેર સભા યોજી હતી पर आज गुजरात की पावन धरती पर सोमनाथ दादा के आशीर्वाद से भारतीय जनता पार्टी के प्रत्याशियों के लिए सभी का आशीर्वाद मांगने आई हूं। गुजरात से देश से ये स्वर गूंज उठा है कि 2019 के इस चुनाव में एक बार फिर कमल का फूल खिलेगा और नरेंद्र भाई मोदी एक बार फिर देश के प्रधान सेवक की उपाधि पाएंगे आशीर्वाद जनता का पाएंगे તો પાટણમાં ચૂંટણી પ્રચાર ઝુંબે છે તેની ચરમસીમાએ પહોંચી ગયું છે ત્યારે આજે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની પાટણ ખાતે આવી પહોંચ્યા હતા સ્મૃતિ ઈરાનીનું સભાસ્થળે આગમન થતાની સાથે જ લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે તેઓને વધાવી લીધા હતા અને તેમનું ખૂબ જ ઉમળકાભેર સ્થાનિક ભાજપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું छुट्टी चूंटी कांग्रेस का घड़ा नेता है करुअ तो चाहे वाला कभी देश का प्रधानमंत्री नहीं बन सकता ये कल्पना कांग्रेस में नहीं थी कि कोई गरीब परिवार में जन्मा व्यक्ति अपने पुरुषार्थ से एक दिन संविधान के सर्वोच्च पद पर जा पाएगा पांच सालों के अंतराल में हिंदुस्तान तो के इतिहास में पहली बार पूर्ण निष्ठा से काम करती सरकार ने पूरे देश में नौ करोड़ तो ज़्यादा शौचालय बनाने का काम किया वहाँ पर पंद्रह साल कांग्रेस का सांसद रहा और अमेठी में नजारा ऐसा देखने को मिला कि सांसद अमेरिकी के इस बात का दुख नहीं करते कि वो बड़े बड़े महलों में रहते हैं और उनकी क्षेत्र में जनता परिवारों की महिलाएं पंद्रह साल में कांग्रेस के सांसद ने अपने क्षेत्र में जो नाता दिखाया वो नरेंद्र मोदी ने मात्र दो साल तीन साल चरण में किया और आज मुझे महिला कार्यकर्ता होने के नाते कर रहे હવે વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં ફરી એક વખત સિંહોના ટોળાની પજવણીનો વીડિયો સામે આવ્યો છે સિંહોના ટોળા પાછળ તેઓએ કાર દોડાવી હતી અને સિંહોની સુરક્ષા સામે અત્યારે હાલમાં સવાલો ઊભા થઈ ગયા છે અને વન વિભાગ દ્વારા અત્યારે હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જે રીતે આપ જોઈ શકો છો કે વિડિયો સામે આવ્યો છે અમરેલીમાં અને સિંહોના ટોળા પાછળ કાર દોડાવવામાં આવી રહી છે તો લોકસભા ઇલેક્શન મતદાનને હવે માત્ર પાંચ દિવસ બાકી રહી ગયા છે ત્યારે પક્ષના દિગ્ગજ નેતાઓ તેમના ઉમેદવારના પ્રચારમાં જોડાઈને પ્રચાર કરી રહ્યા છે આજે ભાવનગર પંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના પ્રચારમાં અર્જુન મોઢવાડિયા ભાવનગર આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે મધ્યસ્થ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી લોકસભા ઇલેક્શનમાં ભાવનગર કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના પ્રચાર માટે આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા આજે બપોરે ત્રણ કલાકે ભાવનગર આવી પહોંચ્યા હતા ભાવનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે અર્જુન મોઢવાડિયાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી જેમાં કોંગ્રેસના મેનિફેસ્ટો જે જાહેર કરવામાં આવ્યો છે તેને અનુસરી આ વાતો લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી તમામ કાર્યકર્તાઓને પોતે રાહુલ ગાંધી બની મતદાનને માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે પ્રચારમાં લાગી જવા અપીલ કરી હતી તેમજ કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ છે અને ભાજપે કરેલા વાયદાઓ પૂર્ણ નથી કર્યા તેમાં પંદર લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની વાત હોય કે પછી ખેડૂતોને ફસલના દોઢ ગણા ભાવ આપવાની વાત હોય પાક વીમો આપવાની વાત હોય પેટ્રોલ ડીઝલના ભાવો સસ્તા કરવાની વાત હોય કે પછી બે કરોડ લોકોને નવી નોકરી આપવાની વાત હોય આ તમામ બાબતે ભાજપ સરકાર વાયદામાં નિષ્ફળ રહી છે ત્રેવીસમી તારીખને હવે ગણા ગાંઠા દિવસોની કલાકો જ રહે છે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સામે ભારે અસંતોષ છે એમના કાર્યકરોમાં પણ અસંતોષ છે જે વચનો આપેલા હતા ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચૌદમાં એમાંથી એક પણ વચનનો પંદર લાખ જમા કરાવવાના હોય ખેડૂતોને દોઢ ગણા ભાવ આપવાના હોય પાક વીમાનો પ્રશ્ન હોય પેટ્રોલ ડીઝલ ગેસ સસ્તા કરવાનો હોય કે બે કરોડ નવી નોકરીઓ આપવાની વાત હોય એકમાં પણ એ વચન ભારતીય જનતા પાર્ટી પાડી શક્યા નથી પાકિસ્તાન સામે પણ જે એક નીતિ હોવી જોઈએ એને બદલે કાયરતાપૂર્ણ વ્યવહાર મોદી સરકારે કરેલો છે એને કારણે આજે એમના આગેવાનો પ્રચાર કરવા જાય છે ત્યારે ગામડામાંથી અને મહામાંથી એમને બહાર કાઢવામાં આવે છે અને અપમાનિત થઈને બહાર નીકળવું પડે છે રજા આપશો નમસ્કાર